મહિલાને કામ આપવાનું કહીને ત્રણ શખ્સોએ રિક્ષામાં બેસાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે આરોપીઓની ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા. વડોદરાના સમામાંથી મહિલાને કામ અપાવવાનું કહીને ત્રણ શખ્સો રિક્ષામાં બેસાડી છાણી વિસ્તારમાં આવેલી એક સુમસાન જગ્યા પર લઈ ગયા હતા અને ત્યાં તેમના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે. બળાત્કાર ગુજાર્યા બાદ તેઓ મહિલાને સ્થળ પર છોડીને ભાગી ગયા હતા. કંટ્રોલમાંથી વર્ધી મળતા જ સમા પોલીસ સહિત ડીસીબી, પીસીબી, એલસીબી સહિતની વિવિધ ટીમો શોધખોળ કરી ત્રણ બળાત્કારીઓને ગણતરીની કલાકોમાં રાઉન્ડ કરી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી. બિલકુલ, ગઈકાલ સાંજના એક મહિલા છે જે પોતાના કામ ધંધા માટે, ઘરકામ શોધવા માટે એક ચપ્પલ બનાવતી બેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો. એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઊભા હતા, એટલે આ વાત સાંભળી ગયા આરોપી. એટલે બેનને સામેથી કીધું, બેન તમારો નંબર આપો, મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે. એવું સિફતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધો. અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે, હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ, તમે બહાર આવો. એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે. આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયાનગરથી LNT છાણી જકાત નાકા પાસે લઈ આવે છે. આ સ્થળ ઉપર અંધારું છે, રાતનો ટાઈમ છે, એક દિવાલ છે 4-1 ફૂટની, ત્યાં બે બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના, જે બંનેનું નામ છે, એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ. તો વિક્ટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ, એટલે એમણે પૂછ્યું કે આ બે માણસો કોણ છે, મારે તો બંગલાનું કામ રાખવાનું છે, અહીંયા કેમ લઈ આવ્યા છો. આટલી વાત કરે છે. એ દરમિયાન આ ત્રણે ત્રણ આરોપીએ મહિલાને બળજબરી કરી, બળ વાપરી જબરજસ્તીથી દિવાલ કુદાવી અને અંદર અવાવરું જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે, ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે. મહિલા બિચારી બૂમાબૂમ કરે છે પણ ત્યાં નિસહાય હતી, કોઈના કશી મદદ નહીં મળી. દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે, બૂમાબૂમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી. ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં, અને કંટ્રોલની વર્દી 10:45 મળતા પોલીસ ટીમ, પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને DCP ઝોન 3 ઇન્ચાર્જ ઝોન 4 લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી. એક ટીમ દ્વારા વિક્ટિમની ફરિયાદ લેવામાં આવે છે, બાકીની બીજી 3 ટીમો હતી તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના, લોકલ સર્વેલન્સની પણ પકડાવવાનું રીઝન એક જ છે, ઇન્સ્ટન્ટ ટીમો બનીને ઇન્સ્ટન્ટ એમની મહેનત કરવાથી આરોપી મળી આવ્યા. અધરવાઇઝ યુપીના છે, ડુમાર ચોકડી નજીક જ છે, ટ્રેનમાં કે બસમાં ખટારામ બેસી જાય તો પકડવા મુશ્કેલ હતા, પણ ઝડપી પકડાઈ ગયા એ પાટીલ મેડમની એક સૂચના અને સારી માર્ગદર્શન છે સર. બિલકુલ, આ એક રનિંગ ઓફેન્સ છે. જે વિક્ટિમ છે મહિલા, એમને જે સ્થળેથી રિક્ષામાં બેસાડી છે ઉંચકાવીને જબરજસ્તીથી, એટલે કે ગુનાની શરૂઆત ખોડિયાનગર 4 રસ્તા જે સમા પોલીસ સ્ટેશનમાં આવી છે, ત્યાર પછી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ લઈ જતા કંઈ જ્યુરિડિક્શન ચેન્જ થતું હોય, પણ જે સામાન્ય નોર્મ્સ છે કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી ગુનો દાખલ કરો. પોતે આરોપી પોતે જ ડ્રાઈવર છે, અટકાયત એક આરોપીને છે, બાકીના બે જે છે એને હસ્તગત કર્યા છે, એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે, કંઈ પુરાવા મળશે તો ચોક્કસ એમની પણ. ત્રણેય આ સિસ્ટેમેટિક ગેંગ રેપ જ છે, સામૂહિક બળાત્કાર છે. ત્રણેય આ વિક્ટિમ ઉપર દુષ્કર્મ કર્યું છે. આરોપીઓની ઉંમર અંદાજિત છે 40, 42, 45. આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે. તે પોતે છે કે કેમ, નામજોગ છે, ઓળખ પરેડ કરાવવી જરૂરી છે અને બાકી એક જે આરોપી છે
મુખ્ય આરોપી જે રિક્ષામાં બેસાડીને લઈ જાય છે, વકીલ અહમદ પઠાણ, આ આરોપીને હસ્તગત કરેલ છે. મહિલાની દીકરી છે, એમને કોઈ સોર્સથી જાણ થઈ હશે એટલે એમણે પોલીસ કંટ્રોલ રૂમને પોતાની મધર ઉપર આવું કૃત્ય થાય છે તેની જાણ કરવામાં આવી. રાત્રે અંદાજિત 8-9 સમયગાળાનો આ બનાવ છે. બિલકુલ આ ત્રણ આરોપી છે એમાં એક ચમનખાન પઠાણ કરીને છે, એમનો વર્ષ 2016 પણ એક દુષ્કર્મનો ગુનો કિશનવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે. બાકીના જે આરોપી છે એનું સાદા કોઈ એક્સિડન્ટના એવા 1-2 ગુનાઓ દાખલ થયેલા છે, પણ એક ચમન પઠાણ છે એ હેબિચ્યુઅલ કહી શકાય. 2016 376 દાખલ થયેલી છે, જે 2024 બીજી દાખલ થઈ. આરોપીઓનું મુખ્ય કામ મજૂરીનું છે, નવાયાર્ડ મજૂરી કામ, રિક્ષા ચલાવવી, અને અમારું જે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે લોકેશન મેળવવા, આ લોકોની હાજરી, એમના મોબાઈલ ફોન, આ આધારે ચોક્કસપણે કન્ફર્મ છે. ચાલુ છે હાલ હોસ્પિટલમાં આ ત્રણેય આરોપી અને વિક્ટીમ તમામનું મેડિકલ ચાલુ છે. બિલકુલ નહીં, એકબીજાથી અનનોન છે, પણ વિસ્તાર રહેવાનું નવાયાર્ડ છે એટલે કદાચ ક્યાંય ને ક્યાંય પરિચયમાં હોઈ શકે, પણ ઇન્વેસ્ટિગેશનમાં આવું કોઈ તત્વ ખુલતું નથી કે એકબીજાના પરિચયમાં. દુષ્કર્મ છે એક્ઝેક્ટલી આપને હું જણાવીશ તો, બનાવનું સ્થળ છે LNT એનર્જી સેન્ટરની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં, છાણી જકાત નાકા, LNT એનર્જી સેન્ટરની પાછળના ભાગે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર.